જેમાંથી ચાર લૂંટારુઓ હેલ્મેટ પહેરીને જ્યારે એક લૂંટારુ મોટી પહેરીને બેંકમાં પ્રવેશ્યો હતો બેંકમાં દાખલ થતાની સાથે જ લૂંટારુ શખ્સોએ બંદૂકની અણીએ ગ્રાહક અને કર્મચારીઓને બંધક બનાવી બેંકમાંથી બિંદાસ તેર થી ચૌદ લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા લૂંટારુ શખ્સો બેંકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા બેંકમાં પ્રવેશ્યા કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવ્યા અને લૂંટ ચલાવી આ સમગ્ર ઘટના બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે લૂંટના બનાવની જાણ થતાં જ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે તેમજ ઉચ્ચ અધિકારીઓએ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા લૂંટના સ્થળે પહોંચેલા એડિશનલ સીપી કે એન ડામોરે જણાવ્યું હતું કે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ બે બાઇક પર આવેલા પાંચ લોકોએ બેંકમાં ઘૂસીને લૂંટ ચલાવી છે જેમાં ચાર હેલ્મેટ પહેરેલા અને એક શખ્સે મોઢે બાંધીને બેંકમાં પ્રવેશ કરી બેંકના કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવીને ચૌદ લાખની આસપાસ લૂંટ કરી ફરાર થઈ ગયા છે ઘટનાની ગંભીરતાને લઈને હાલમાં પોલીસ દ્વારા સમગ્ર સુરત શહેર અને જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે